નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેથેમેટિક્સ ક્લાસ નાઇન અને ટેન સીબીએસઇ દ્વારા જે રિવાઇઝ સિલેબસ બહાર પાડવામાં આવ્યો છે ટર્મ વાઇઝ એ સિલેબસની ડિસ્કશન કરીશું અને આજે આ વિડીયોમાં આપણે મેથેમેટિક્સ સબ્જેક્ટને કવર કરીશું કે તેમાં ટર્મ વાઇઝ કઈ રીતે કયા ચેપ્ટરને કયા ટર્મમાં કન્સિડર કરવામાં આવ્યા છે ટર્મ વન અને ટર્મ ટુ હવે બંનેની એક્ઝામ કેવી રીતે લેવા છે અલગ અલગ લેવાની છે તો જોઈએ આપણે એ શરૂઆત કરતાં પહેલાં જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ટર્મ વનમાં જોઈએ તો નાઇન્ટી મિનિટ્સ વન પેપર હશે અને જેમાં ચેપ્ટર કન્સિડર કરવામાં આવ્યા છે ટોટલ તમારી સામે છે નંબર સિસ્ટમ એલ્જેબ્રા કોઓર્ડિનેશન જીઓમેટ્રી જીઓમેટ્રી અને મેજર મેન્સરેશન સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોબેબિલિટી રાઈટ આટલા ચેપ્ટરને ટર્મ વનમાં કન્સિડર કરવામાં આવ્યા છે જે નંબર સિસ્ટમ લિનિયર ઇક્વેશન કોઓર્ડિનેશન ઓફ જીઓમેટ્રી લાઇન એન્ડ એન્ગલ્સ ટ્રાયંગલ્સ હેરન્સ ફોર્મ્યુલા સ્ટેટસ્ટિકમાં ઓકે આ ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ જોઈએ તો એમાં અલ્જેબ્રા જીઓમેટ્રી મેન્સરેશન અને સ્ટેટિક એન્ડ પ્રોબેબિલિટી જે કન્ટિન્યુઅસ ચેપ્ટર બાકી છે એ પોલિનોમિક ઇક્વેશન સર્કલ કન્સ્ટ્રક્શન સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ પ્રોબેબિલિટી આ ટર્મ ટુ ક્લાસ ટેનની વાત કરીએ તો ક્લાસ ટેનમાં ટર્મ વનમાં નંબર સિસ્ટમ અલ્જેબ્રા કોઓર્ડિનેશન જીઓમેટ્રી જિયોમેટ્રી ટ્રિગ્નોમેટ્રી મેન્સ્યુરેશન સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોબિલિટી તો એના ચેપ્ટર આપણે સાથે સાથે જોઈએ હવે તમને આઈડિયા આવશે નંબર સિસ્ટમમાં રિયલ નંબર અલ્જેબ્રામાં પોલીનોમ્બિલ અને પેર ઓફ લિનિયર ઇક્વેશન ઓફ ટુ વેરિયબલ કોઓર્ડિનેશન જીઓમેટ્રીમાં કોઓર્ડિનેશન જીઓમેટ્રી એન્ડ ટ્રાઇંગલ્સ અને સાથે સાથે ટ્રિબ્નોમેટ્રીમાં મીન્સ ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રિબ્નોમેટ્રી એરિયા રિલેટેડ ટુ સર્કલ પ્રોબેબિલિટી એટલા ચેપ્ટર ટર્મ વનમાં સેકન્ડ ટર્મમાં તમે જુઓ તો કોડરેટિક ઇક્વેશન એરેથમેટિક પ્રોગ્રેશન સર્કલ કન્સ્ટ્રક્શન સમ એપ્લિકેશન ઓફ ધ ટ્રિબ્નોમેટ્રી સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ અને યુનિટ જોઈએ તો સ્ટેટસ્ટિક પ્રોબિલિટીમાં સ્ટેટિસ્ટિક આવી રીતે તમારો મેથેમેટિક્સનો સિલેબસ તમારી સામે છે સીબીએસસીના વિદ્યાર્થીઓ માટે આવી રીતે બીજા સબ્જેક્ટનો પણ તમને મળી જશે